નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂ સિદ્ધા વિદ્યાલય YouTube ચેનલ ની તમારું સ્વાગત છે. આજે આપણે બીએ વિષયની અંદર આગળનો જે પ્રશ્ન છે 5 નંબરનો પૂછાય છે કે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનની સમજૂતિ આપો. એવી રીતે આપણો પ્રશ્ન છે કે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનોથી પણ કર્મચારીઓને એ અભિપ્રેરિત છે એ કરી શકાય છે, અને એનાથી નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનોથી એ કર્મચારીમાં એ વિવિધ પ્રકારના જે એનો કાર્ય જુસ્સો છે, ઉત્સાહ છે એ જાળવી શકાય છે, અને એનાથી એકમના જે ઉત્પાદકતા છે, પડતર છે, તો એની અંદર આપણે ફેરફારો છે લાવી શકીએ છીએ. તો એની આજે આપણે ચર્ચા કરીશું કે જેને આપણે અભિપ્રેરણનો પણ એક ભાગ છે એ કહી શકાય કે અભિપ્રેરણની અંદર એ નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો દ્વારા પણ એ કર્મચારીના કાર્ય જુસ્સામાં એ વધારો કરી શકાય છે. તો પ્રોત્સાહન એટલે કર્મચારીઓની તેમના કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે તેમજ તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તે ઉદ્દેશથી એકમ તેમના કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે. એટલે અહીંયા પ્રોત્સાહન એટલે વિવિધ પ્રકારનો જે કર્મચારીઓનો કાર્ય જુસ્સો છે, એનો ઉત્સાહ છે, એ સતત જળવાઈ રહે એ હેતુથી તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય એ ઉદ્દેશથી એકમો તેમના કર્મચારીઓને વધુ કાર્ય કરવા માટે થઈને એ જે પ્રેરણા પૂરી પાડે છે તો એને અહીંયા પ્રોત્સાહન કહેવામાં આવે છે. તો આ પ્રેરણાને પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે છે કે આવા જે વિવિધ પ્રકારના એ કર્મચારીઓના કાર્ય જુસ્સો વધે અને ઉત્પાદકતા વધે એ માટે થઈને અહીંયા એમને જે સતત પ્રેરણાઓ મળતી રહે છે તો એને અહીંયા એ પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે છે, અને એની અંદર નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનોનો સમાવેશ થાય છે. તો પ્રોત્સાહન કામગીરીને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ કરે છે. એટલે કે પ્રોત્સાહન દ્વારા જે કર્મચારીની કામગીરી છે તો એને પ્રોત્સાહિત કરે છે, અને એનાથી પ્રોત્સાહિત થઈને કર્મચારી એ વધારે ઉત્સાહથી અને જુસ્સાથી એ કામ છે એ કરે છે. તો અહીંયા પ્રોત્સાહનો જે આપણે બે પ્રકારના એ નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો છે એ રહેલા છે, જેને અહીંયા આગળ આપણે પ્રશ્નમાં અભ્યાસ કર્યો હતો. અબ્રાહમ માસ્લોએ જે 5 વિવિધ પ્રકારના એ જરૂરિયાત વાળા જે જરૂરિયાત ક્રમ જે આપેલા છે તો એની અંદર એ નાણાકીય અને બિન નાણાકીય બાબતોનો પણ સમાવેશ છે એ થયેલો છે. તો અહીંયા નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહન, તો સૌથી પહેલા આપણે જોઈએ નાણાકીય પ્રોત્સાહન. તો વિદ્યાર્થી મિત્રો, આટલો પ્રશ્ન એ બે ગુણમાં પણ પૂછાઈ શકે છે. માત્ર નામ આકૃતિ સહિત જણાવો તો આટલી બાબત છે આપણે લખવાની છે. આપણે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો જે સમજાવવાના નથી બે ગુણમાં પૂછાય તો, અને 5 ગુણમાં પૂછાય તો આપણે એ નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો જે છે એની વિગતવાર માહિતી છે આપણે આપવાની છે. તો સૌથી પહેલા આપણે જોઈએ નાણાકીય પ્રોત્સાહન કે નાણાકીય પ્રોત્સાહન આવડત અને ગુણે જવાબદાર કર્મચારીઓ અને કામદારો માટે વરદાન છે. કે નાણાકીય પ્રોત્સાહનો એવા છે કે આપણા એકમની અંદર જે કર્મચારીઓ એવા છે કે એનામાં આવડત ગુણે ધરાવતા જે કર્મચારીઓ છે તો એમને એવા જે કામદારો છે કે કર્મચારીઓ છે તો એમના માટે અહીંયા વરદાન સમાન છે. ભાઈ એમને જો આવા જે એકમની અંદર જે વિશિષ્ટ આવડત કૌશલ્ય જ્ઞાન અનુભવ ધરાવતા હોય તો એવા કર્મચારીઓને એ નાણાકીય પ્રોત્સાહનો દ્વારા એ વધારે ઉત્સાહિત કરી અને એની પાસેથી વધારે કામગીરી છે એ લઈ શકાય છે. કારણ કે નાણાકીય પ્રોત્સાહનથી તેમના ઉત્સાહ, જુસ્સો, આત્મવિશ્વાસ, કાર્યક્ષમતામાં વધારો થાય છે. એટલે એનામાં જે આવડત કૌશલ્ય અનુભવ છે પણ એ નાણાકીય પ્રોત્સાહનથી એ સતત કાર્યરત રહે છે અને એના કાર્ય જુસ્સામાં વધારો થાય છે, ઉત્સાહ સતત વધતો રહે છે અને આત્મવિશ્વાસ પણ વધે છે અને એનાથી એની કાર્યક્ષમતા છે એકમમાં એ કાર્યક્ષમતા પણ સતત વધે છે. તો કર્મચારીની આર્થિક સલામતી અને સામાજિક મોભો વધે છે. જે આપણે અબ્રાહમ માસ્લોના એ જરૂરિયાત ક્રમ વાળા એ જે સિદ્ધાંતની વાત છે તો એની અંદર આર્થિક અને સામાજિક મોભો વધે કે સલામતી વધે એ મુદ્દો પણ આપણે અભ્યાસ કર્યો છે. તો એ બાબત અહીંયા દર્શાવવામાં આવેલી છે. કર્મચારીની જો આર્થિક સલામતી
મોગો વધે છે કારણ કે એનો પગાર છે એ આવક છે કર્મચારીનો વધશે તો એનાથી આપોઆપ એનો સામાજિક મોગો જે સમાજમાં જે માન મર્યાદા કે ઇજ્જત છે એ સતત વધતી રહેશે તો એ ભગતસિંહ વ્યવસાયિક અભિગમ ધરાવતા એકમના માલિકો એટલે કે જે વિકસિત એકમો છે કે જે સતત ડેવલપ થતા એકમો છે કે જે વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે ઘણી બધી કંપનીઓ છે વિકસિત કંપનીઓ છે અને સતત એમના એમાં જે ડેવલપિંગ છે એ સતત થતું રહે છે તો એ એકમમાં આ નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો દ્વારા એ એકમના કર્મચારીઓનો કાર્ય જુસ્સો છે વધારી શકાય છે પણ જે નાના એકમો છે તો એના માટે આમાંથી અમુક બાબતો છે એ ગણીએ છે ગણાય કે અમુક બાબતો છે એ નાના એકમો કે જે હજી શરૂ થાય છે અથવા નફાનું પ્રમાણ ઓછું હોય તો એવા એકમોએ આમાંથી અમુક પ્રોત્સાહનો છે એ અપનાવવા જોઈએ કે જેથી એ પોતાના એકમનું ડેવલપિંગ સારી રીતે કરી શકે પણ અહીંયા વાત કરી છે આપણે કે પ્રગતિશીલ વ્યવસાયિક અભિગમ ધરાવતા એકમના માલિક એટલે કે એવા એકમો છે કે જેની સતત પ્રગતિ થઈ રહી છે એટલે કે વિકાસ અને વૃદ્ધિ થઈ રહી છે તો એવા એકમના માલિકો આ અભિગમો છે અપનાવે છે અને એનાથી કર્મચારીઓ છે એ સતત કાર્યરત રહે છે તો વાત કરીએ આપણે સૌથી પહેલા નાણાકીય પ્રોત્સાહન એની અંદર છે નફા ભાગ કે કર્મચારી કે કામદારો ને અહીંયા નફા ભાગ જો આપવામાં આવે એટલે કે એકમને મળતો અધિક નફો એટલે કે સરપ્લસ પ્રોફિટ કે એ નિયોજક અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે કે અહીંયા માત્ર જો નિયોજક એકમમાં નિયોજક એક જ હોય તો પણ કાર્ય શક્ય ન હોય અને કર્મચારી હોય તો પણ શક્ય ન હોય તો એ માટે અહીંયા નિયોજક અને કર્મચારી નિયોજક અને કર્મચારી બંનેની સંયુક્ત પ્રયાસનું પરિણામ એ નફો છે અને નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણા સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે તો પણ એ કર્મચારીને અભિપ્રેરિત છે એ ભરાઈ કરી શકાય છે એટલે કે મોટિવેટ કરી શકાય છે કર્મચારીના જે એકમનો નફો થતો હોય તો એની અંદર એ નફા ભાગ આપવો જોઈએ કે બોનસ જેવી પ્રકારના જે આર્થિક વળતર છે એ ચૂકવવું કે જેથી કરીને અહીંયા કર્મચારીનો જુસ્સો છે એ કર્મચારી અભિપ્રેરિત થશે અને એનાથી એ ઉત્સાહથી કામ કરી શકશે બીજું નાણાકીય પ્રોત્સાહન છે સહભાગીદારી એટલે કે અહીંયા એકમની અંદર આગળ આપણે જો નિયોજક અને કર્મચારી વગર એકમ કોઈ પણ એકમ એ કાર્યરત થઈ શકતું નથી તેથી અહીંયા જે વિવિધ પ્રકારના જે નફો આવતો હોય તો અથવા તો જે તે એકમની કામગીરી હોય તો એ કામગીરી અંદર એ સહભાગીદારીતા છે એ જળવવી કે જેથી કરીને અહીંયા કર્મચારીને જે કર્મચારીનો જે અનુભવ છે આવડત છે તો એનો ઉપયોગ અહીંયા એકમના જે તે ક્ષેત્રમાં કરવો જોઈએ અને એનાથી પણ કર્મચારીને અહીંયા ઉત્સાહિત કરી શકાય છે પ્રોત્સાહિત કરી શકાય છે ત્રીજું છે બઢતી આપવી કે વર્તમાન હોદ્દાથી ઊંચા લાભદાયી હોદ્દા પર મૂકવાની પ્રક્રિયા એટલે બઢતી આપીને પણ આપણે આપણા એકમના કર્મચારીઓને એ અભિપ્રેરિત છે એ કરી શકાય છે અને એનો કાર્ય જુસ્સો છે એ વધારી શકાય છે તો વર્તમાન હોદ્દા પરથી ઊંચા હોદ્દા પર જે લઈ જવાની એકમની પ્રક્રિયા છે તો એને પ્રગતિ તરીકે ઓળખવામાં આવે છે તો કર્મચારીની સત્તા જવાબદારી ફરજો અને વેતનમાં વધારો થાય છે એટલે બઢતી મળશે પ્રમોશન મળશે એટલે કર્મચારીની સત્તા વધશે એની જવાબદારીઓ વધે છે અને જવાબદારીઓ વધે એટલે ફરજો અને વેતનમાં પણ વધારો લાવે છે અને એનાથી જેના કારણે કર્મચારીની કાર્યક્ષમતા અને જુસ્સામાં વધારો થાય છે જવાબદારી છે એની ફરજો છે વિવિધ પ્રકારના જે કામ કામકાર્યો છે તો એ બઢતી મળવાને કારણે વધતા રહેશે અને એના કારણે એ વધશે અને એની સાથે વેતનમાં પણ વધારો થશે અને એનાથી પણ કર્મચારીની કાર્યશક્તિ અને જુસ્સામાં વધારો લાવી શકાય છે ચોથું છે બોનસ આપીને કે વિવિધ પ્રકારના નફા ભાગમાંથી વર્ષના અંતે કર્મચારીઓને એ અમુક ટકા રકમ છે બોનસ સ્વરૂપે આપવી તો એનાથી પણ એ નાણાકીય પ્રોત્સાહન બોનસ તરીકે આપવાથી પણ કર્મચારીને અભિપ્રેરિત પ્રોત્સાહિત કરી શકાય છે અને એનો કાર્ય જુસ્સો છે જાળવી શકાય છે કમિશન કે એકમના જે વેચાણ વિભાગ છે અથવા તો એકમના જે ઉત્પાદક વિભાગ છે તો એમાં જો ટાર્ગેટ કરતાં વધારે ઉત્પાદન કરવામાં આવે ટાર્ગેટ કરતાં વધારે વેચાણ કરવામાં આવે તો એવે સમયે એ કર્મચારીઓને એક્સ્ટ્રા કમિશન પણ આપવામાં આવે કે જેનાથી એ અભિપ્રેરિત છે થઈ શકશે અને એનાથી એનો કાર્ય જુસ્સો પણ વધશે
ત્યારબાદ ઇનામ કે કર્મચારીઓની એકમની અંદર સારી કામગીરી બદલ કે જે ઓસ્ટ્રેલિયા આવડત ઉને છે તો એનાથી જે એકમના પ્રશ્નો હલ થયા હોય તો એવા કર્મચારીઓને અહીંયા ઇનામ આપવામાં આવે વર્ષના અંતે તો એ ઇનામ દ્વારા પણ એ કર્મચારીઓને એ અભિપ્રેરિત છે એ કરી શકાય છે સાતમું છે સલાહ અને સૂચન કયા એકમ દ્વારા જે તે કર્મચારીઓ છે તો એકમના માલિકો કે સંચાલકો દ્વારા એમને સલાહ સૂચનો આપવામાં આવે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે વખત વખત જે તે વિવિધ પ્રકારની એ સલાહ સૂચનો એ સાંભળવામાં આવે તો એનાથી પણ કર્મચારીનો કાર્ય જુસ્સો જે વધે છે અને અભિપ્રેરિત થઈ શકે છે હવે આપણે જોઈએ બિન નાણાકીય પ્રોત્સાહન એટલે કે નાણાકીય પ્રોત્સાહન સિવાય બિન નાણાકીય પ્રોત્સાહનથી પણ આપણે એકમના કર્મચારીઓને એ અભિપ્રેરિત છે કરી શકાય છે તો એમાં સૌથી પહેલા જે પ્રોત્સાહનો નાણાં આધારિત હોતા નથી તેવા પ્રોત્સાહનો બિન નાણાકીય પ્રોત્સાહનો કહેવાય છે અહીંયા નાણાં નથી આપવામાં આવતા પણ નાણાં સિવાય બીજી જે સુવિધાઓ છે સલામતી છે તો એ બધી બાબતો છે અહીંયા ધ્યાને લેવામાં આવે છે તો એવા જે પ્રોત્સાહનો છે તેને બિન નાણાકીય પ્રોત્સાહનો કહેવામાં આવે છે તો બિન નાણાકીય પ્રોત્સાહન પણ કર્મચારીના કાર્ય જુસ્સામાં વધારો કરે છે એટલે માત્ર નાણાકીય પ્રોત્સાહનો જ કર્મચારીના ઉત્સાહમાં કાર્ય જુસ્સામાં વધારો કરે છે એવું નથી પણ કર્મચારીના કાર્ય જુસ્સામાં વધારો કરવામાં બિન નાણાકીય પ્રોત્સાહનો પણ એટલો જ ભાગ છે એ ભજવે છે તેમાં સૌથી પહેલા આપણે જોઈએ નોકરીની સલામતી કે જે એકમમાં કર્મચારી કે કામદાર કામ કરે છે તો એને નોકરીની સલામતી એ એકમ તરફથી મળવી જોઈએ તો પણ એ કર્મચારીનો કાર્ય જુસ્સો છે એ વધે છે કારણ કે એની સલામતી જળવા છે નોકરી જે આપણે માસ્ટરના નિયમમાં સિદ્ધાંતમાં આપણે વાત કરી હતી કે સલામતી જે બાબત છે તો એ કર્મચારીમાં જળવાય તો પણ એનો કાર્ય જુસ્સો કે એને પ્રોત્સાહિત છે કરી શકાય છે તો એ જ બાબત અહીંયા રહેલી છે કે નોકરીની સલામતી થી પણ કર્મચારીનો કાર્ય જુસ્સો છે અભિપ્રેરિત છે અને કરી શકાય બીજું છે પણ નોકરીની સલામતી જો કર્મચારીઓની જળવાય તો એનાથી પણ કર્મચારીને એક પ્રકારનું જે પ્રોત્સાહન છે એ પૂરું પડે છે અને એનાથી કર્મચારી વધારે ઉત્સાહ અને ઉત્સાહથી કામ છે એ કરે છે બીજું છે કામની કદર અને સન્માન કે કોઈ કર્મચારી છે એ કર્મચારીઓ દ્વારા સારી કામગીરી કરવામાં આવતી હોય તો એવા કર્મચારીઓને અહીંયા કામની કદર કરવામાં આવે એમને એ સન્માનિત કરવામાં આવે જાહેરમાં તો એનાથી પણ કર્મચારીઓને એ બિન નાણાકીય પ્રોત્સાહન જે પૂરું પડે છે અને એનાથી કર્મચારી વધારે ઉત્સાહથી અને ઉત્સાહથી કામ જે કરે છે અને એનાથી કર્મચારી અભિપ્રેરિત છે એ થાય છે જવાબદારી સોંપણી કરવી એટલે કે એકમમાં એ કર્મચારીઓને જે અનુભવી કર્મચારીઓ છે અથવા તો જે તેની આવડત ગુણે એ ખંત રહેલો છે નિષ્ઠા રહેલી છે તો એવા કર્મચારીઓને જો જવાબદારીઓ સોંપવામાં આવે તો એનાથી પણ કર્મચારીઓને એ અભિપ્રેરિત છે એ કરી શકાય છે કે જે બિન નાણાકીય પ્રોત્સાહન તરીકે આપણે એનો એકમમાં ઉપયોગ છે એકમના માલિકો દ્વારા થઈ શકે છે ચોથું છે સલાહકાર કે કર્મચારીઓ છે એ કર્મચારીઓ અમુક કર્મચારીઓ અનુભવી હોય આવડત ને ધરાવતા હોય તો એવા કર્મચારીઓના જે તે એકમના માલિકો દ્વારા કર્મચારીઓ પાસેથી એ સલાહ લેવામાં આવે કે એકમમાં કોઈ ફેરફાર કરવાના હોય અથવા તો એકમમાં કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્નના નિરાકરણ માટે એ કર્મચારીઓનો પણ અભિપ્રાય લેવામાં આવે કર્મચારીઓને પણ સલાહ લેવામાં આવે તો એવે સમયે પણ કર્મચારીઓને એ અભિપ્રેરિત છે એ કરી શકાય છે અને એવી રીતના એ એકમમાં કર્મચારીઓનો જુસ્સો છે એ જળવાઈ રહે છે પાંચમું છે કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ એટલે કે વર્તમાન સમયમાં જે વિકસિત જે કંપનીઓ છે એકમો છે કે જેના નફાનું પ્રમાણ વધારે છે અથવા તો ખ્યાતિ ધરાવતી કંપનીઓ છે તો એવી કંપનીઓ પોતાના કર્મચારીઓ માટે એ એકમમાં જે કામ કરે છે કર્મચારીઓ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ અને સુવિધાઓનો પણ વ્યાપ છે વધારી અને પ્રોત્સાહિત જે કર્મચારીઓને કરી શકાય છે તો એની અંદર વાત કરીએ તો આપણે કર્મચારીઓને વેતન ઉપરાંત તબીબી સેવાઓની સુવિધા પૂરી પાડવી એટલે કે જે કર્મચારી છે કર્મચારીના જે તે સભ્યો છે કુટુંબના તો એ સભ્યોને અહીંયા આરોગ્યની સુવિધા એ ચોક્કસ જે દવાખાનાઓ છે તો એમાં એ કંપની તરફથી એમને સુવિધા છે આરોગ્યની સુવિધા આપવામાં આવે ત્યારબાદ સસ્તી કેન્ટીનની સુવિધા પૂરી પાડવામાં આવે કે એકમની અંદર કર્મચારીઓને ચા નાસ્તો કે જમવાની વ્યવસ્થા છે એ પૂરી પાડવા માટે થઈને એકમની અંદર એ કેન્ટીનની સુવિધા ઊભી કરેલી હોય તો એનાથી પણ કર્મચારીઓ છે અભિપ્રેરિત થાય અને વધારે ઉત્સાહથી કામ છે કરે છે
એ પુસ્તકો જે વાંચી શકે છાપાઓ વાંચી શકે એવી વ્યવસ્થા પણ એ એકમ દ્વારા ઊભી કરી. ત્યારબાદ પગાર સહિતની રજાઓ, એ પગાર સાથે અને અમુક પ્રમાણમાં રજાઓ છે એ વર્ષની અંદર એ આપવી જોઈએ, એનાથી પણ એ કર્મચારીનો કાર્ય જુસ્સો છે એ જળવાઈ રહે છે. ત્યારબાદ રમત ગમત અને મનોરંજનનું પણ આયોજન એકમ દ્વારા કરવું, કોઈ વર્ષની કોઈ ચોક્કસ સમય એવા રમત ગમતનું આયોજન કરવું. ત્યારબાદ જે મનોરંજન જે પ્રવૃત્તિઓ છે, સાંસ્કૃતિક પ્રવૃત્તિ કે કાર્યક્રમો છે, તો એની પણ પ્રવૃત્તિ દ્વારા એ કર્મચારીનો કાર્ય જુસ્સો છે એ વધારી શકાય છે. ત્યારબાદ કર્મચારીઓને કાર્ય દરમિયાન જ્યારે કોઈ નવી ટેકનોલોજી કે નવી ફેરફારો આવતા હોય તો એવે સમયે એમને તાલીમની સુવિધા પણ પૂરી પાડવામાં આવે, તો પણ એ કર્મચારીનો કાર્ય જુસ્સો છે એ વધારી શકાય છે અને અભિપ્રેરિત કરી શકાય છે. તો એવી રીતના વર્તમાન સમયમાં આવી કલ્યાણકારી પ્રવૃત્તિઓ અસંખ્ય રહેલી છે, જેનો ઉપયોગ એ એકમ પોતાની આર્થિક અનુકૂળતાને આધારે એ નાણાકીય અને બિન નાણાકીય એ પ્રોત્સાહન જે પૂરા પાડી એ કર્મચારીઓને અભિપ્રેરિત છે એ કરી શકે છે. હવે અન્ય પ્રોત્સાહનમાં આપણે જોઈએ કે ઉપરોક્ત પ્રોત્સાહનો ઉપરાંત કર્મચારીઓના કાર્ય માટે પ્રોત્સાહિત કરવા બીજા ઘણા બધા એવા કાર્યો છે કે જેનાથી કર્મચારીઓને એ વિવિધ રીતે પ્રોત્સાહિત છે એ કરી શકાતા હોય છે. તો એની વાત કરીએ તો જેમાં રહેઠાણની સગવડ પૂરી પાડવી, કે કર્મચારીઓ છે કોઈ એકમની આજુબાજુના વિસ્તારમાં જેમને રહેઠાણની સુવિધા, ક્વાર્ટર્સની સુવિધા છે એ એકમ તરફથી પૂરી પાડવામાં આવે, તો એનાથી પણ કર્મચારીઓને અભિપ્રેરિત કરી શકાય છે. ત્યારબાદ જીવન વીમાની સેવા આપવી, કોઈ કર્મચારીઓ છે એમની સલામતી જળવાઈ રહે એ માટે થઈને એ વીમાની સેવાનો લાભ પણ આપવો, કોઈ સમયને સંજોગને ધ્યાને રાખીને જો કર્મચારીઓને કોઈ અકસ્માત થાય તો એવે સમયે એમના કુટુંબના ભરણ પોષણ માટે થઈને એ જીવન વીમાની સેવા છે પૂરી પાડવી. ત્યારબાદ કર્મચારીઓના જે બાળકો છે એમના શિક્ષણની ફી સુવિધા ઊભી કરવી, ફી શિક્ષણ ફી થતી હોય તો એ પણ કંપની તરફથી આપવામાં આવે. ત્યારબાદ જે કર્મચારીના બાળકો છે તો એમને પુસ્તકો આપવા, તો ઘરેથી આવવા જવા વાહનની સુવિધાઓ પણ ઊભી કરવી, ભાઈ ટ્રાન્સપોર્ટની સુવિધા ઊભી કરવી, કર્મચારીઓ જો દૂરથી આવતા હોય તો એમને સમયસર કંપની કે એકમ સુધી પહોંચાડવા અને એકમથી ઘરે સુધી ટાઈમ ટુ ટાઈમ પહોંચાડવા, એ બસની કે જે તે સ્ટાફ બસ છે એની સુવિધા ઊભી કરવી. જે વર્તમાન સમયમાં આપણે જોઈએ છે ઘણી બધી કંપનીઓ કે એકમો પોતાના જે કર્મચારીઓ છે, સ્ટાફ છે, એમને લાવવા લઈ જવા માટે થઈને એ સ્ટાફ બસની પણ સુવિધા છે ઊભી કરે છે. તો આપણે બિન નાણાકીય પ્રોત્સાહન છે કર્મચારીઓમાં પૂરું પાડી અને એમનો કાર્ય દિવસો છે, ઉત્સાહ છે એ વધારી શકાય છે. ત્યારબાદ કર્મચારીઓના કુટુંબીજનો સાથે પ્રવાસનું આયોજન પણ કરી શકાય છે. કોઈ કર્મચારીઓ છે તો એમના કુટુંબીજનો હોય તો એ કુટુંબીજનો સાથે એ વર્ષના ચોક્કસ સમયે એ પ્રવાસનું આયોજન કરવું, નાની એવી ટૂર કરવી કે પિકનિક કરવી, તો એનાથી પણ કર્મચારીનો જે કાર્ય જુસ્સો છે એ વધારી શકાય છે અને એનાથી કર્મચારીઓ એ એકમમાં કામ કરી શકે છે. તો આવી રીતના એ વર્તમાન સમયમાં જે વિકસિત કંપનીઓ છે, એકમો છે, તો એ કંપનીના નિયોજકો દ્વારા કે માલિકો દ્વારા એ આ નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો પૂરા પાડી એ એકમના કર્મચારીઓને કે કામદારોને એ અભિપ્રેરિત કરી એ વધારે ઉત્સાહ અને જુસ્સો છે એનો જળવાય છે અને એનાથી એકમમાં એ જુસ્સો અને જેમની આવડત છે ગુણે છે એ ખંતથી કામ કરશે અને એનાથી એકમની ઉત્પાદકતા વધશે અને નફાનું પ્રમાણ વધશે. તો આવી રીતના આ જે આપણે પ્રશ્નના જવાબનો અભ્યાસ થયો છે તો એ તમારે ગૃહ કાર્યમાં ફેરબુકની અંદર એની નોંધ કરવાની છે, જવાબ સાથે લખવાનો છે અને એની ઘરે બેઠા તમારે તૈયારી પણ કરવાની છે.